આ દર વખતે હોય છે. મહાનગરપાલિકા છેલ્લા 27-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છતાં પણ એ લોકો એવો રસ્તો કાઢી નથી શક્યા કે આ ચોમાસા દરમિયાન દરેક રોડ રસ્તા ખાડા વગરના થઈ શકે. જ્યારે કે આપણે દિલ્હીમાં સચિવાલયની આસપાસ જોઈએ કે વિધાનસભાની આસપાસ જોઈએ કે દિલ્હીમાં જનપથના રસ્તા હોય, રાજપથના રસ્તા હોય, ગાંધીનગરના આપણે જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો જે સચિવાલયની વિધાનસભાની આસપાસના રસ્તા છે ત્યાં ખાડા નથી પડતા. એનું કારણ શું છે? એ પણ સાદા જ બને છે, છતાં પણ એ રોડ સારા બને છે. તો મહાનગરપાલિકા શું કરે છે? સત્તાધીશો છેલ્લા 27-30 વર્ષથી અહીંયા છે, છતાં પણ એ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા કે ખાડા ટેકરા વગરના રોડ રસ્તા આપણે સામાન્ય જનતાને આપી શકીએ. આજે પણ મારી આરડીડી ડિપાર્ટમેન્ટમાં વાત થઈ અને એમણે કીધું કે અમે સર્વે કરીએ છીએ, તમે કહો છો એ વાતમાં કાંઈક તથ્ય છે અને અમે પ્લાનિંગ કરીએ છીએ કે તમામ જે મુખ્ય રસ્તાઓ છે એને એસીસી આપણે બનાવી દઈએ. દરેક શહેરની એક ટેગલાઇન હોય છે અને એ જ પ્રકારે સુરત શહેરની પણ એક ટેગલાઇન છે, સ્વચ્છ સુરત, નિર્મળ સુરત. હવે સુરત કેટલો સ્વચ્છ છે, કેટલો નિર્મળ છે એ વાત તો સુરતીઓ જ સારી રીતે જાણતા હશે, પણ સુરત શહેર ખાડાયુક્ત થઈ ગયો છે. સુરત શહેરમાં અત્યારે આપ કોઈ પણ રસ્તે નીકળશો તો આપને ખાડા જ નજર પડશે, રસ્તો ભાગ્યે જ ક્યાંય દેખાશે. હાલ આપને એ તસવીરે હું બતાવી દઉં છું કે આપ જોઈ શકો છો કે હું ઉધના દરવાજા જે સુરતનો એક વિસ્તાર છે ત્યાં આવેલો છું અને અહીં આપ જોઈ શકો છો કે રસ્તાઓની શું હાલત છે, કેવી રીતે વાહન ચાલકો આ રસ્તા ઉપર વાહન ચલાવી રહ્યા છે. રસ્તામાં એટલા એટલા ખાડા છે કે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે, પણ સુરત મહાનગરપાલિકાના જે તંત્ર છે એ સાંભળવા તૈયાર નથી, સુરતીઓની આ તકલીફ જોવા માટે તૈયાર નથી. તો આ દ્રશ્યો જે છે હાલ આપને ઉધના દરવાજાના બતાવી રહ્યો છું, પણ આ જ પ્રકારે આપ સુરત શહેરના કોઈ પણ વિસ્તારમાં જશો તો ત્યાં આપણને રસ્તા ઉપર મોટા મોટા ખાડા જ દેખાશે અને આપ જો વાહન લઈ નીકળ્યા હો તો આપને એવું થશે કોઈ હિંડોલામાં આપ ઝૂલી રહ્યા છો. એટલે આ પ્રકારે જે પરિસ્થિતિ છે સુરત શહેરની, જેને સુરત મહાનગરપાલિકાએ અને સત્તાધીશો નામ આપ્યું છે સ્વચ્છ સુરત, નિર્મળ સુરત, હવે એ ખાડાવાળો સુરત બની ગયો છે અને એ તસવીરો સુરતની ગવાહી આપી રહી છે. વાહન ચાલકો એની જે ફરિયાદ છે ક્યાં કરવા જાય સમજી નથી શકતા. સત્તામાં વર્ષોથી ભાજપ બેઠી છે, હાલ વિપક્ષમાં આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી શહેરના તમામ મુદ્દાઓને ઉઠાવતી હોય છે, વિરોધ પણ કરતી હોય છે. સત્તા પક્ષ મજબૂત છે એટલે વિપક્ષની વાત પણ ક્યાંય ક્યાંય સંભળાતી નથી. તો સુરત શહેરમાં, અને હું આપને એ પણ જણાવી દઉં છું, આ ખાલી એક વરસાદની સિઝનની વાત નથી, દર વર્ષે આ જ પ્રકારે સુરત શહેરના રસ્તાઓનો હાલ થાય છે અને જ્યારે મહાનગરપાલિકા રિપેર પણ કરે છે તો એમાં કાળી માટી નાખવામાં આવે છે જે એના ઉપર ડામર લગાવવામાં નથી આવતું. એટલે કે જે એક સિઝનમાં પણ જે રિપેરિંગ કામ કરતા હોય તે એક વરસાદ પડે તો એ ધોવાઈ જાય છે. તો સુરત મહાનગરપાલિકા જે ગુજરાતમાં કહી શકાય તો સૌથી વધારે આવક ધરાવતી મહાનગરપાલિકા છે, એના રોડ રસ્તાઓની હાલત આપ જોઈ શકો છો અને સુરતની આ સડકો પર, રસ્તા ઉપર ચાલવાવાળાની પરિસ્થિતિ શું હશે એ પણ આપ જોઈ શકો છો. તો હું આપને એ જ કહેવા માગું છું કે સુરતની જે પ્રજા છે એની તકલીફ આ ક્યારે દૂર થશે કહી નથી શકતા. વિપક્ષ જે છે એ ફરિયાદો કરે છે, એનો કોઈ સાંભળવાવાળો નથી. સત્તા પક્ષ જે છે એને આ કંઈ ખાડા દેખાતા નથી, કારણ કે એ પણ એ રસ્તાથી નીકળતા હશે. જે અધિકારીઓ હોય કે સત્તા પક્ષના નેતાઓ એ પણ આ રસ્તાઓથી જ નીકળતા હશે, પણ એમને આવી ખાડા ચાલે છે. સુરત જે નિર્મળ કહેવાય છે, સુરત જે સ્વચ્છ કહેવાય છે એ હવે ખાડાવાળો સુરત બની ગયો છે અને એ વાતની તસવીરો ગવાઈ આપી રહી છે. હવે આ તમામ બાબતે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી શું કહી રહ્યા છે એ આપ સાંભળો.